દ્વારકા ટુડેથી હું પરેશ પાડ્યા અત્યારના દ્વારકાની અંદર એક ગાયકવાડ સરકારથી બનેલી આ શાક માર્કેટ પાસે અમે આવ્યા દ્વારકા ટુડેની ટીમ ત્યાં આવી છે 1929 માં ઓગણત્રીસમાં બનેલી આ શાક માર્કેટ છે અને આપ જોઈ શકો છો આ શાક માર્કેટમાં એક હેરિટેજ એની જે બાંધણી છે એનું કામકાજ જે છે એક એમ માની શકો છો કે નેવું વર્ષ જૂની આ માર્કેટ એની અંદર અઠ્યાવીસ બાકડા હતા અને એનું અત્યારના કેન્દ્ર સરકાર દ્વારા આનું રેનોવેશન થાય છે આપણે હું આપને અંદર લઈ જવા માગું છું અત્યારના અને હું બતાવવા માગું છું કે આ જે રેનોવેશન છે એ અત્યારના કઈ રીતે થઈ રહ્યું છે જે અહીંયા હતા એ જૂના બાકડાઓ હતા અને આવી રીતના અઠ્યાવીસ બાકડાઓ આવી રીતના એક બાંધકામ બહુ જૂનું અને એક નકશીવાળું કામકાજ હતું આ માર્કેટનું પણ હવે નવા બાકડાઓ બનવાનું શરૂઆત થઈ ગઈ છે એક એમ કહી શકાય કે જે હેરિટેજની અંદર આ શાક માર્કેટની જે રિનોવેશન કરવામાં આવેલું છે અને જૂનું બાંધકામ અને જૂના બાંધકામની અંદર આ નવા એક રિપેરિંગ કિ અને એ જ પ્રમાણે બધા બાકડાઓ ગોઠવવામાં આવશે નંબર બે હું આપને જણાવવા માગું છું કે જે હું આપને બીજી પણ એક માહિતી દેવા માગું છું આ જ વિશેની અને એની અંદર હું એક બીજો વિસ્તાર જે અત્યારના શાક માર્કેટ જે શિફ્ટ થયેલી છે કારણ કે આ જે જૂની શાક માર્કેટ હતી ત્યારે જ્યારે આ ઓગણીસો ને ઓગણત્રીસમાં બનેલી હતી ત્યારે દ્વારકાની વસ્તી મારા અંદાજે પંદરથી વીસ હજાર જેવી હશે અથવા તો દસથી પંદર હજારની આસપાસની વસ્તી હશે દ્વારકાની પરંતુ હાલ હવે દ્વારકાની વસ્તી મારા અંદાજે સાહીઠથી સિત્તેર હજારની વસ્તી થઈ છે એનો મતલબ એ છે કે ગ્રાહકો વધ્યા અને શાક વેચવાવાળા વેપારીઓ પણ વધ્યા તો હવે આ બંનેનો સમાવેશ કેવી રીતના સરકાર કરશે એનો પણ એક તોડ છે કે એનો પણ હલ જે છે એ પણ સરકારે એક મદદ કરી છે જે અઠ્યાવીસ બાકડાની મેં વાત કરી એ અઠ્યાવીસ બાકડા તો અહીંયા જેવી રીતના હતા એવી રીતના બેન્ચ બધી બની જશે અને વધારે પડતી જે શાક માર્કેટનું બીજું જે બાંધકામ છે હવે આ અત્યારના શાક માર્કેટ અહીંયા છે આપણી પાસે તો આખું તમે આ જોઈ શકો છો અત્યારના કે શાક માર્કેટ હું કેમેરામેનને કહીશ કે બહાર આવીને થોડુંક આ શાક માર્કેટનું લોકેશન બતાવે અત્યારના અને એ લોકેશન આપ જોઈ શકો છો અત્યારના કે અહીંયા આખી શાક માર્કેટ અત્યારના રેકડીઓ રાખીને અત્યારના વેચાણ થાય છે નાવ હવે જે સરકારનો પ્લાન છે એ પ્લાન એ છે કે આ જગ્યાએ અત્યારના એક પાછું સ્ટ્રક્ચર ઊભું થશે એક બિલ્ડિંગ ઊભી થશે અને આ બિલ્ડિંગની અંદર પાછો જેટલા પણ અહીંયા રેકડીઓ રાખીને ઊભા છે એ સ્ટોલ બની જશે અને એ સ્ટોલની અંદર જ લોકોએ આ વેપાર કરવો જોશે અને આ શાક માર્કેટનું આખું નવું સ્ટ્રક્ચર એટલે કે જૂનું સ્ટ્રક્ચર અને નવું સ્ટ્રક્ચર એ બંનેને સાથે રાખવામાં આવશે પણ જે આ જૂની માર્કેટ છે શાક માર્કેટ એના ચાર દરવાજા હતા અને એ ચારે ચાર દરવાજા એવાને એવા રહેશે ચારે ચાર દરવાજા જે છે ત્યાંથી લોકો આવજાવ કરી શકશે એટલે કે પહેલાં બાજુના જે ગેટ છે ત્યાંથી નવા સ્ટ્રકચર પણ અહીંયા આવી જશે અને એવી રીતના આખું જે બિલ્ડિંગ છે એ નવું બની જશે આખું એટલે જે રેકડીઓ રાખવાનો જે પ્રશ્ન હતો એ બધો હલ થઈ જશે એવી રીતના આગળનો જે પ્લાનિંગ છે એ દ્વારકા અને દ્વારકાવાસીઓ માટે અને વેપારીઓ માટે પણ બહુ સરસ કહેવાય તેમ છતાં આપણે એક આપણે સુજાવ લેશું કે એક ઇન્ટરવ્યુ લેશું એક ઇન્ટરવ્યુ આપણે લઈ લેશું અને આપણે ખાસ કરીને હું આપના પાસે એટલે આવ્યો છું કે એક તો આ જૂનું બિલ્ડિંગ હતું એ નવું બનાવે છે અને જે વિસ્તારમાં અત્યારના આપણે ઊભા છીએ એમ અને એ વિસ્તાર પણ નવું બિલ્ડિંગ બનશે અને અહીંયા પણ નવું સ્ટ્રક્ચર બનશે એટલે આ જે રેકડીઓનો જે મામલો હતો હવે એ રેકડી તો રહેશે નહીં અને એમાં પણ સ્ટોલ બનશે હવે અહીંયાથી ત્યાં સુધીમાં શું આપનું કહેવું છે એમાં અત્યારે મારે તો માર્કેટ પૂરતી જ વાત થઈ છે કે જેટલે છવીસ અઠાવીસ ગેલા છે એ અઠાવીસ ગેલા જેના છે એને નવા બનાવી અને તેને આપશે અને જે આ રેકડીઓ છે એનો કંઈ હજી હલ થયો નથી એટલે જો કદાચ એ લોકો બધા ભેગા થઈને સંપીને માર્કેટ કહેશે તો સ્ટોલ એ લોકો બનાવવા તૈયાર જ છે એ નગરપાલિકા તો કે જ છે કે તમને અમે સુપર વ્યવસ્થિત પણ બધું આપી દઈએ પણ થોડીક વેપારીઓની દરેક માગણી છે કે કઈ રીતે બનાવવું કઈ રીતે ન બનાવવું અને થોડોક ઊભામાં પણ પ્રોબ્લેમ શાકભાજીવાળાને બધાને થાય છે એટલા માટે અત્યારે આનો મોફુક રાખ્યું છે ને આ નવીન બિલ્ડિંગ વ્યવસ્થિત બનાવીને આપશે એ લોકો જેમ છે એ જ પરિસ્થિતિ અમને પાછી નવી બિલ્ડિંગ અમને આપી છે ના પણ માની લ્યો કે અત્યારના આ એક જૂના બિલ્ડિંગનું કામકાજ શરૂ થઈ ગયું છે પણ વાત એવી સાંભળવા મળી છે કે અહીંયા પણ એક નવું સ્ટ્રક્ચર ઊભું થશે અને અહીંયા પણ બનાવવામાં આવશે પણ એ પણ એના પ્લાનિંગમાં છે સરકારના પ્લાનિંગમાં એ પણ છે આ જે છે એ હેરિટેજમાં છે એટલે કેન્દ્ર તરફથી પૈસા આવે છે અને કેન્દ્ર હેરિટેજમાં અને એને એ જ રીતે જાળવવા માગે છે પણ સ્ટોલ તો બનવાના જ છે એટલે જો સ્ટોલ બની જશે તો કેટલું વેપારીઓ માટે જે શાકનો વેપાર કરે છે સબ્જીનો એના માટે કેટલો ફાયદાકારક છે કે જો એક તો ચોમાસું આવે ત્યારે લોકોને બહુ નુકસાન થાય છે એ નુકસાન અટકી જાય બરાબર ત્યારે ગાયનો ત્રાસ છે એ ગાયનો ત્રાસ પણ થોડોક હલ થઈ જાય બરાબર અને વ્યવસ્થિત બધાને બનાવી દઈએ તો કોઈ પ્રોબ્લેમ જ નથી એમ બિલકુલ હા ખાસ કરીને એ જણાવવાનું કે જો અહીંયા પણ સ્ટ્રકચર બિલ્ડિંગ પાછી ઊભી થાય તો આ જેટલા પણ શાક માર્કેટની અંદર અત્યારના બહાર જે રેકડીઓ રાખીને વેપાર કરે છે એના માટે સરસમાં સરસ એક ફાયદાકારક ઘણા બધો પ્રશ્નો હલ થઈ જશે અને આ એક જે હેરિટેજમાં ઓગણીસો ને ઓગણત્રીસમાં બનેલી આ શાક માર્કેટને પાછું હેરિટેજમાં રાખી અને સરસ મજાનું એક કેન્દ્ર સરકાર દ્વારા કામ કરવામાં આવે તો મારી સાથે કેમેરામેન ઓમ થોપાણી અને હું પરેશ પાડિયા દ્વારકા ઠઢેથી નમસ્કાર